ધોરાજી નગરપાલિકા હસ્તક શહેર તથા આર એન હસ્તકના રોડ રસ્તાઓ બિસ્માર તો થયા છે ઘણા વર્ષોથી મરામત કામગીરીઓ પણ કરવામાં નથી આવી તો શહેરના રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે તેનો ચેપ હવે ગ્રામ્ય વિસ્તારમાં લાગી ગયો છે શહેરની જેમ ગામડાઓના રોડ રસ્તાઓની હાલત પણ ખખડધ જોવા મળી છે ધોરાજી તાલુકાના ભોળા ગામથી છાડવાવદર ભોલ ગામડા ચીખલીથી ઉપલેટા તરફ જવાનો રસ્તો સત્તર કિલોમીટરનો આ લાંબો રસ્તો બિસ્માર હાલતના જોવા મળ્યો હતો અને આ તકલીફ ઘણા વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સહન કરી રહ્યા છે ધોરાજીથી ભોડા ગામથી ઉપલેટા સુધી જવાના સત્તર કિલોમીટરના રસ્તાની બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી આ લોકો સહન કરી રહ્યા છે અને અપડાઉન કરનાર વાહન ચાલકો અને શાળાએ કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ પોતાના ઘરેથી ધોરાજી શાળાએ જવા માટે સમયસર પહોંચી શકતા નથી જેથી શાળાના સંચાલકોનો ઠપકો પણ મળે છે જ્યારે અપડાઉન વાહનમાં જતા હોય ત્યારે અનેક વખત વાહન બગડી જતા વાહનોને ધક્કા મારવાનો વારો પણ આવે છે અને ક્યારેક તો વિદ્યાર્થીઓને પગપાળા જવાની નોબત પણ આવી ચૂકી છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રસ્તાઓ સારા કરવામાં આવે નહીંતર આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે વિનુભાઈ સૌજીભાઈ મકવાણા અમારે ઘોડાથી ધોરાજી જવાનો ખરાબ છે ઘોડાથી સેટ ઉપલેટા જવા સુધીનો રસ્તો ખરાબ છે સત્તર કિલોમીટર તકલીફ એટલે સાધન હાલે બી પોઝિશન નથી અત્યારે કોઈ રિક્ષા અમારે ભાડે કેવી હોય કોઈ ગામના અમને ભાડે કેવી હોય તો રિક્ષાવાળા નથી આવતા છ કિલોમીટરના ભાડું ચારસો ચારસો રૂપિયા રિક્ષાવાળા લે છે આવવાનું આવી પ્રોબ્લેમ છે દર્દીને અમારે તાત્કાલિક કોઈ પ્રેગ્નન્ટ બાઈનું હોય ડિલેવરીવાળો કેસ હોય અને તાત્કાલિક લઈ જવા હોય તો ભોડાથી છ કિલોમીટર ધોળાથી થાય છે એ કલાકનો ટાઈમ અમારે જોઈએ છે અમારી માંગણી એ જ છે કે આ રસ્તો અમારો તાત્કાલિક થાય જો રસ્તો ન થાય તો અમે કઈ ચૂંટણીવાળાઓને મતદાન કરવાના નથી ગામ ટોટલી ત્રણે ત્રણ ગામ અમારું મતદાન કરવાના નથી મારું નામ ક્રિશ વાછાણી ભોડા ગામનો રહેવાસી છે અને યુનિક સ્કૂલમાં ભણું છું મારા પપ્પા સવારે અને સાંજે સવારે અને બપોરે તેડવા તો અકસ્માતનો પણ ભય સતાવે છે રસ્તો બહુ જ ખરાબ છે આઠ દસ વર્ષથી આ રોડનું કામકાજ થઈ રહ્યું જ નથી સ્કૂલે જવામાં રસ્તો ખરાબ હોવાથી અમને મોડું પહોંચાય છે ત્યાંથી ટ્રસ્ટીઓનો પણ અમને ઠપકો મળે છે વહેલા આવતા કેમ નથી મારું નામ ચૌહાણ અંજલિ રાજેશભાઈ છે હું છાડવાદર ગામમાં રહું છું અને ધોરાજી અપડાઉન કરું છું કન્યા વિદ્યાલય શાળા છે અને ત્યાંથી અમે અત્યારે હાલીને જઈ રહ્યા છીએ અમારા ગામ કારણ કે અમારે રિક્ષા ને કે અમને રિક્ષા પણ નથી જડતી બસ પણ નથી જડતી અને બસ હમણાં આવી જ નથી સવારે નથી આવી અત્યારે નથી આવી તેથી અમે હાલીન જવાનું છે અમારે રોડની હાલત હાલત બહુ જ ખરાબ છે અમે જે વાહનો લઈને આવીએ છીએ તે પણ ખરાબ થઈ જાય છે રસ્તામાં અકસ્માતની બહુ જ બીક લાગે છે 5 વર્ષથી આ રોડની હાલત આવી નવી છે મારું નામ નિશિત ટીલાડા મારું ગામ ભોડા અને આ રસ્તો બહુ ખરાબ અને ખાડા ખરાબી વાળો છે વિદ્યાર્થીઓને આવા જવા માટે અહીંયા બહુ તકલીફને ટ્રબલ પડે છે ખાનગી વાહનો કોઈ આ રસ્તે આવતા નથી અને વધારે પડતા લોડેડ વાહનો હાલી અને રોડનું કામ બહુ ખરાબ થઈ ગયું છે જેથી કરીને આ રોડ વહેલી તકે રિપેરિંગ કેવી ઘણા ટાઈમથી તકલીફ તો હોય પણ હવે કોઈ આમાં ધ્યાન દેતું નથી છેલ્લા આઠ દસ વર્ષથી રોડની હાલત બહુ જ ખરાબ છે બસ આ રોડ થોડોક મોટો દોઢિયો અને અથવા ડબલ પટ્ટીનો અને વ્યવસ્થિત નવો રોડ બનાવવામાં આવે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી